તો જેતપુર ખોડલધામ ખાતે પરેશ ધાનાણી બાદ એકાએક લલિત વસોયા પહોંચ્યા હતા. જે કહી શકાય કે લલિત વસોયા અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે મીટિંગ યોજાઈ હતી, જ્યાં પરેશ ધાનાણી બાદ લલિત વસોયા પણ ખોડલધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તો વસોયાએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરી નરેશ પટેલ સાથે મંત્રણા કરી હતી. તો મહત્વનું કહી શકાય કે જેતપુર ખોડલધામમાં લલિત વસોયા ધાનાણી બાદ એકાએક લલિત વસોયા પહોંચ્યા હતા, જ્યાં કહી શકાય કે લલિત વસોયા અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે મીટિંગ થઈ હતી. ત્યાં પરેશ ધાનાણી બાદ લલિત વસોયા પણ ખોડલધામ પહોંચ્યા હતા. તો વસોયા ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરી નરેશ પટેલ સાથે મંત્રણા કરી હતી.